દયા વગરને દાસની ગોઢ. એક દિવસ પિતરની ઈશુલા સુધા, હે માલિક, માલા માના ભાવુસ, જદો માને વિરુદ્ધ પાપ કરો તો તેલા કોડેક વખત માફ કરું લ પડો. કાંઈ સાત વખત સુધી ઈસુની સાંગા, સાત વખત નહીં પણ સાત ગુને 70 વખત, એને મારફતે ઈસુના મતલબ આહકા કાયમ માફ કરું લ પડો. તાહા ઈસુની યી ગોઠ લાવી. ઈસુની સાંગા દેવના રાજ એક રાજાને જીસા આહા, જો તેને પાસુન હિસાબ લેવલા માગો હતા. તેના એક દાસ 2,00,000 વર્ષને મજૂરને જીસા એક મોટા કરજાના કરજદાર હતા, પણ તો દાસ તેને કરજાલા ચૂકવી નહીં શકી. તે સાટી રાજાની સાંગા એના કરજા ચૂકવલા સાટી યે ગોહોલા અને તેને કુટુંબલા ગુલામને રૂપમાં ઇકી દે. તે દાસની રાજાને પૂડો તેને ગુડગે સાવર પડીની સાંગા, કૃપા કરી માને સાટી ધીર ધ અને માને કરજાની પૂરી રકમની ભરપાઈ કરી દી. રાજાની દાસવર દયા કરી, તે સાટી તેને તેને અખે કરજાલા માફ કરી દીના અને તેલા જાવ દીના. પણ જદો તો દાસ રાજાને પાસુન બહેર ગે તો તેલા તેના હારીના એક દાસ મિલના, જો તેને 4 મહિનાને મજૂરીના કરજદાર હતા. તે દાસની તેને હારીને દાસલા ધરી લીધા અને સાંગના, જી તુને વર માના કરજા હા માલાતી ભરી દે. તે હારીને દાસની ગુડગે ટેકવીની સાંગા, મહેરબાની કરીને માને સાટી ધીર ધર અને માને કરજાની પૂરી રકમલા ભરી દી. પણ તેને જાગ તે દાસની તેને હારીને દાસલા જાવ પાવત તો તેના કરજાલા ભરી નહીં દિલ, તાવ પાવત તેલા જેલમાં ટાંકી દીના. જે કાંઈ હુઈનેલ તે થોડાક દુસરે દાસી હેરા અને તે ખૂબ દુઃખી હુઈના. તે રાજા પાસે ગે અને તેલા અખા સાંગી દાખવા. રાજાની તે દાસલા બોલવીની સાંગા, હે દુષ્ટ દાસ, માં તુને કરજાલા યે સાટી માફ કરનેલ, કાહાકા તું માલા વિનંતી કરનેલ, તુલા બી તિસાઈ કરુલા પડો. રાજા હોડા રઘુવર હતા કા તેની તે દુષ્ટ દાસલા જાવ પાવત કા તો તેના અખા કરજાલા ફેરીને ભરી નહીં દિલ, તાવ પાવત તેલા જેલમાં ટાંકી દીના. તહા ઈસુની સાંગા, સ્વર્ગમાં બિસનાર માના બહાર, તુમને માસુન દરેકને હારી ઈસાજ કરી, જો તુમે તુમને ભાવુસલા તુમને હૃદય પાસુન માફ નહીં કરા.